રાજ્યમાં એક બાજુ શિક્ષકો છે, પોતાની કાયમી નોકરી માટે છે આંદોલન કરી રહ્યા છે, કેટલું બધું સહન કરી રહ્યા છે, રાત દિવસ જમ્યા વિના પણ પોતાનો જે હક છે એના માટે મહેનત કરી રહ્યા છે, આખરી મહેનત. અને બીજી બાજુ એવા કિસ્સા બને છે કે જે શિક્ષકો જેની પાસે કાયમી નોકરી છે એને એની કદર જ નથી. આવો જ કિસ્સો એક સામે આવ્યો છે કપડવંજમાં. કપડવંજનું જે શિવપુરા તાલુકો છે ત્યાંની વાટ સ્કૂલ અને એ પ્રાઇમરી સ્કૂલમાં જ્યારે ખબર પડી ત્યારે શિક્ષક જે છે એ હાજર જ નહોતા, એમની જગ્યાએ કોઈ ડમી શિક્ષક છે એ ત્યાં હાજર હતા. આશીષ પટેલ નામના વ્યક્તિ કે જેમની નોકરી છે એ સ્કૂલમાં બોલતી હતી, જે ત્યાંના મુખ્ય શિક્ષક હતા, અને જ્યારે તપાસ કરવામાં આવી ત્યારે ખબર પડી કે કોઈ વિજયભાઈ પટેલ નામના વ્યક્તિ છે એ એમની જગ્યાએ બાળકોને ભણાવે છે. હવે 80,000 નો પગારદાર વ્યક્તિ જે છે એ બીજા કોઈ વ્યક્તિને આવી રીતે અમુક પૈસા આપીને પોતાની જગ્યાએ રાખે છે. એ પોતે કદાચ હાજર નથી પણ કદાચ ક્યાંક ગેરહાજર હોય એવું બને, એટલે સ્કૂલમાં ગેરહાજર અને ઘરે ક્યાંક હાજર હોય એવી પરિસ્થિતિ બની છે. અને જ્યારે લોકોને ખબર પડી, તપાસ કરવામાં આવી ત્યારે વિજયભાઈ વ્યક્તિ છે એ ઊભી પૂંછડીએ ત્યાંથી ભાગવા લાગે છે, કોઈ પણ જવાબ નથી આપતા. અને આખી ઘટના વિશે તપાસ બાદ માહિતી મુજબ ત્યાંના જે TDO છે મહિપતસિંહ ચૌહાણ, એમનું આના વિશે શું કહેવું છે સાંભળીએ આ વિડીયોમાં. આ વસ્તુ મારે અહીંયા તાલુકામાં આવે 8-9 મહિના થયા, આ વસ્તુ મારા ધ્યાને આવેલ નથી. શિક્ષણ બાબતે જે આ વસ્તુ બની છે એક જરા પણ ચલવી લીધા જેવું નથી. જે આપે જે અમને જે રજૂઆત કરી કે આશીષ પટેલ નામના જે શિક્ષક ખરા અમારા વાટા શિવપુરા જે માલિટાડી ગામને પડું છે ત્યાં પ્રાથમિક શાળામાં શિક્ષક તરીકે નોકરી કરે છે અને એમની જગ્યાએ ડમી શિક્ષક મેઘે છે, આ વસ્તુ ધ્યાનમાં નથી. પરંતુ ખરેખર આ શિક્ષણ માટે બહુ જ ખરાબ વસ્તુ કહેવાય, કારણ કે બાળકોના ભવિષ્ય સાથે આ છેડછાડ વસ્તુ છે. એટલે અમે આ વસ્તુ ઉપર 100% એક્શન લઈશું. હું આજે જ TPO મેડમને બોલાવું છું, એમના જોડે ચર્ચા કરું છું, DPO સાહેબનો પણ હું ધ્યાન દોરું છું કે આ બાબતે શિક્ષકમાં કાર્યવાહી એમને કરે. એટલે અત્યાર સુધી તો આપણે જેમ એક સિઝન ચાલી રહી હતી નકલી સ્કૂલની હોય કે નકલી ઓફિસ હોય, ને હવે એવી રીતે નકલી શિક્ષક પણ આવ્યા છે, ડમી શિક્ષક. જ્યાં સુધી ગુજરાતમાં શિક્ષકો એક બાજુ પોતાના હક માટે લડી રહ્યા છે અને એક એવા શિક્ષક છે કે જેમની પાસે છે એની કદર નથી, હવે આમાં બે પાસાઓ અલગ અલગ જોવા મળે છે. આ પાસાઓ જે છે શિક્ષણનું સ્તર કેવી રીતે જેર્યું છે એ આપણને ગુજરાતમાં શું પરિસ્થિતિ છે એ જણાવી રહ્યા છે. તમારું આ મુદ્દે શું કહેવું છે કોમેન્ટ કરીને અમને ચોક્કસથી જણાવજો. કીપ વોચિંગ ટાઇમ્સ ઓફ ઇન્ડિયા.